નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીરવ સર આજના એપિસોડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી જે યુટ્યુબ ચેનલ છે એના દ્વારા જે એજ્યુકેશનનું કામકાજ છે તે બહુ ફાઇન રીતે ચાલી રહ્યું છે. ખાસ તમારે બધાએ આપણી જે ચેનલ છે ગાયત્રી સ્ટડી સેન્ટર તેને સબસ્ક્રાઇબ કરવાની ભૂલવાની નથી. એ સબસ્ક્રાઇબ કરો, એમાં જે કંઈ તમને ગમે તો એને લાઇક પણ કરો. આ જનરલ દરેક વિદ્યાર્થી ઉપયોગમાં લઈ શકે નવમા ધોરણનું એ પ્રમાણે તૈયાર કરેલી છે, તો બીજા તમારા મિત્રો હોય એને પણ તમે એ લિંક શેર કરી શકો છો. આપણી એપ્લિકેશન વાપરવાનું તમે કહી શકો છો. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, કે હાલ આજે ટોટલી એજ્યુકેશન છે બધી જગ્યા ઉપર, જરૂરી નથી કે એકલી હું નવમા ધોરણની કે નવમા દસમાની વાત કરું, જનરલ બધે મોબાઈલ યુટ્યુબ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જ ચાલી રહ્યું છે. કે બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ છેલ્લે બોલ ભરીને તો મોબાઈલ પર કે લેપટોપ પર કરવો પડે છે. તો આવા સમયે મોબાઈલ છે, લેપટોપ છે, આ બધાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે. દરેક વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે તમારે દરેકે જે કંઈ પણ ઉપયોગ કરો ત્યારબાદ તમારી આંખની કાળજી ખાસ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, સતત મોબાઈલ સતત લેપટોપ સામે બેસી રહેવાથી આંખના જે સ્નાયુ છે તે નબળા પડી જાય છે. એટલે જ્યારે પણ તમે એના ઉપર કામ કરો તો 15-20 મિનિટ કામ કરો, ત્યાર પછી બ્રેક લો અને એ બ્રેક લીધા પછી કામ કન્ટિન્યુ કરો. દિવસમાં 3-4 વાર ઠંડા પાણી વડે આંખમાં છાલક મારો, એમ કરવાથી પણ આંખ જળવાયેલી રહેશે. તો આંખની હેલ્થ ના ખોરવાઈ જાય એવું દરેક વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અભ્યાસ તો કરવાનો છે, એ તો જરૂરી જ છે, પણ જોડે જોડે આંખને પણ જાળવવાની છે. તો આ વસ્તુનું આજથી દરેક જણ ખાસ પાલન કરજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહુપદીવાળું ચેપ્ટર નંબર 2 છે એને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ગયા એપિસોડની અંદર આપણે 2.1ની અંદર આવતા એક્ઝામ્પલ જોયેલા, આજે આપણે 2.2ની વાત કરીએ. તો જો એકદમ સિમ્પલ છે, સ્વાધ્યાય 2.2 એક્સની નીચેની કિંમતો માટે 5x-4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. બહુપદીનું મૂલ્ય શું આવે નીચેની જે કિંમતો છે તેના માટે શોધવાનું છે. તો એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું x = 0 લેવાના, એટલે આ જે સમીકરણ છે અહીંયા લખવાનું નંબર 1 માટે px = આને આપણે px ધાર લેવાના. સૌથી પહેલા આપણે એને ઘાતાંકના ચડતા ક્રમમાં ગોઠવીએ, એટલું કે ના કરશો તોય ચાલશે. ચલો લખી આપો 5x - 4x² + 3. હવે અહીં આગળ આપણે x = 0 લો, x = 0 લેતા 0 5 ને હવે જ્યાં પણ x દેખાય છે એ બધી જગ્યા પર 0 મૂકી દેવાના. 4 0² + 3 તો 5 ને 0 નો ગુણાકાર એટલે 0. હવે 0 નો વર્ગ એટલે 0 આવે અને એ 0 4 જોડે ગુણાય એટલે એ પણ 0 આવે, + 3 અહીં આગળ આવશે 3. તો p0 ની કિંમત મળે છે 3. તો અહીં લખવાનું કે x ની નીચેની કિંમતો માટે, આ x ની આપણી 0 કિંમત માટે બહુપદીનું મૂલ્ય, તો લખવાનું x = 0 ની કિંમત માટે 5x - 4x² + 3 બહુપદી નું મૂલ્ય 3 મળે છે. એક બીજો એક્ઝામ્પલ લઈએ, x - 1 લેવાના, x = -1. તો અહીંયા આગળ લખીએ આપણે સૌથી પહેલા px 5x - 4x² + 3. ચલો 5 x ની જગ્યા પર અહીંયા આગળ મૂકી દેવાના -1, 4 - 1² + 3. ચલો 5 નો -1 જોડે ગુણાકાર કરીએ એટલે -5, -4 - 1² કરીએ એટલે +1, -1 એટલે -1 - 1 + 1 અને 1 એટલે એ પ્રમાણે અહીં આગળ આવશે તમારા +1, એ 4 જોડે ગુણવાના અને +3, -5 - 4 + 3. ચલો બે ઋણવાળા પદો છે એટલે એ બે નો સરવાળો થઈને આવશે -9 + 3. હવે આ બે વિરુદ્ધ ચિહ્ન આવ્યા એટલે ચિહ્ન અવગણીએ, વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી કરવાની,
नौ अने त्रण नो तफावत करो तो ए आवशे छ। आ बे माथी मोटी संख्या कई तो नौ, एनी आगळ नुं चिन्ह कयुं तो ऋण, एटले अहीं आवशे ऋण छ। तो विद्यार्थी मित्रों px इज इक्वल टू ऋण छ। तो अहीं आगळ आपणे जे x नी किंमत माइनस एक आपणे लीधी छे ने, एटले x नी माइनस एक किंमत माटे बहुपदी नु मूल्य माइनस छ मळे छे। तो अहीं आगळ x नी जग्या पर आपणे मूकी देवानुं हतुं माइनस एक, અને અહીંયા આગળ માઇનસ એક મૂકતા ગયા, સાદરૂપ આપતા ગયા, અને સાદરૂપ આપતા આપણને જે જવાબ મળે છે p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6। તો આ રીત નંબર 1 થઈ। વર્કશીટ ની અંદર બીજા આના ડાયાગ્રામ પ્રેક્ટિસ માટે મૂકેલા છે, થોડાક તમારે જાતે કરવાના રહેશે। ત્યાર પછી જોઈએ રીત નંબર 2, બહુ સરળ છે, આ પણ આના જેવી જ છે। નીચેની આપેલ દરેક કિંમત માટે p0 p1 ને p2 આ જે સમીકરણ છે એના માટે આ ત્રણેયની કિંમતો શોધવાની, તે જ રીતે આ એક બીજું સમીકરણ છે તેના માટે પણ p0 p1 ને p2 શોધવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા સમીકરણ માટેની વાત કરીએ કે p0 આ સમીકરણની અંદર હું અહીં આગળ y ની જગ્યા ઉપર 0 મૂકી દઉં, 0 નો વર્ગ 0 વત્તા 1, 0 નો વર્ગ 0 નો વર્ગ એટલે 0 માઇનસ 0 અને વત્તા 1 એટલે p0 આવશે 1 બરાબર। તો x ની 0 કિંમત માટે આપણને 1 જવાબ મળે છે। ત્યાર પછી આપણે 1 લખીએ p1 ફરી પાછું આપણે જો સમીકરણ વિદ્યાર્થી મિત્રો આ છે, થોડી જગ્યાની ધ્યાનમાં રાખીને હું રિપીટ નથી કરતો સમીકરણને, આગળ લખીએ 1 નો વર્ગ માઇનસ 1 વત્તા 1, ચલો 1 નો વર્ગ 1 ઓછા 1 ને વત્તા 1, ઓછા ને વત્તા 1 જતા રહે તો આપણો આન્સર આવે છે 1। તો p1 ઇઝ ઇક્વલ ટુ 1 આ એક બીજો આન્સર તમારો। ત્યાર પછી આગળ હવે આપણે 2 કિંમત લેવાની છે y ની જગ્યા ઉપર, p2 y સ્ક્વેર એટલે 2 નો વર્ગ માઇનસ 2 વત્તા 1, ચલો વિદ્યાર્થી મિત્રો 2 નો વર્ગ આવશે 4 માઇનસ 2 વત્તા 1, 4 માંથી 2 જાય એટલે 2 વત્તા 1 નહીં આવશે 3 છે ને, એકદમ સરળ એકદમ સિમ્પલ રીતે કરવાનું છે। ચલો હવે આપણે આ સમીકરણને ઉકેલતા સૌથી પહેલા પહેલું તો આપણે અહીં આગળ જોવાનું કે x ઓછા 1 છે ને x વત્તા 1 છે, તો આપણને પહેલા પહેલું આ ખબર પડી જવી જોઈએ કે આ x વર્ગ ઓછા 1 થાય બરાબર છે। સૂત્ર જ છે આગળ આવતું જ કે a ઓછા b અને a વત્તા b હોય તો આનું a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આવે, એ જ પ્રમાણે x ઓછા 1 ને x વત્તા 1 હોય તો x નો વર્ગ ને આ 1 નો વર્ગ એટલે 1 નો વર્ગ આવશે 1। તો હવે આપણે એના માટે સૌથી પહેલી કિંમત 0 મૂકશું, p0 0 નો વર્ગ ઓછા 1, 0 નો વર્ગ એટલે 0 ઓછા 1 એટલે આવશે માઇનસ 1। તો અહીંયા આગળ p0 માઇનસ 1 આપણો પહેલો આન્સર। પછી હવે આપણે લેવાનું p1, આની અંદર આપણે p1 મૂકશું, p1 1 નો વર્ગ ઓછા 1 બરાબર ને। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એકવાર હું લખીને બતાવું છું કે આ px છે એને અહીંયા કન્ટિન્યુ કરવાનું, એને કન્ટિન્યુ કર્યા પછી તમને કીધું છે કે p1 પછી p2 લઈશું, તો p1 અહીંયા આગળ મૂકવાનું 1 નો વર્ગ ઓછા 1, 1 નો વર્ગ કરીએ એટલે 1 ઓછા 1 ને 1 માંથી 1 જાય એટલે 0, તો p1 એનો આન્સર મળે છે 0। ત્યાર પછી p2 તો ફરીવાર આપણે લખશું px x નો વર્ગ ઓછા 1, x ની જગ્યા પર 2 લેવાના છે, અહીંયા આગળ મૂકશું 2 ઓછા 1, 2 નો વર્ગ આવશે 4 ઓછા 1, હવે 4 માંથી 1 જશે એટલે 3, તો p2 બરાબર મળે છે 3। તો વિદ્યાર્થી મિત્રો આ થઈ તમારી રીત નંબર 1 અને રીત નંબર 2। હવે પછીનો જે એપિસોડ હશે તેની અંદર આપણે રીત નંબર 3 અને રીત નંબર 4 એને જોઈશું।